બાબરાના થોરખાણ ગામે 2 થી 3 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાની સાથે જ અનેક ખેડૂતોએ નુકસાની વેંઢારવાનો સમય આવેલો છે. તેવા સમયે ખેડૂતો સરકાર તરફ આશાભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. બાબરા તાલુકાના થોરખાણ ગામે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયેલો છે. બાબરા તાલુકામાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને તૈયાર થઈ ગયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે. થોરખાણ, ફાનસડા, ગરણી સહિતના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકેલો છે અને તેને કારણે ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાની ગયેલી છે. વરસાદ પડવાના કારણે મગફળીના પાત્રા પાણીમાં તણાયેલા છે. એકાએક જ વાતાવરણમાં પલટો આવેલો હતો અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળેલી હતી. સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. રસિકભાઈ બાવાભાઈ રામ, ગામ થોરખાણ, તાલુકો બાબરા. ગઈ 18 તારીખે 18/10/2020 ના રોજ વરસાદ પડેલો. તેમાં આ બીજી વાર, પહેલી વાર તે માંડવી પલાળેલી અને કાલે 10/20/2020 ના રોજ 2 થી 3 ઇંચ જેવો વરસાદ પડેલો. આ ટોટલ માંડવી આ ત્રીજી ચોથી વાર મારી પડેલી અને અત્યારે હાવ પૂરું થઈ ગયું. માંડવી હાવ હળીને ખાક થઈ ગયું છે બધું. અને કપાસ એમાં ફાલ હતો એ બધું ખેરીને બધું પૂરું કરી દીધું છે. જો સરકારને કંઈક વળતર આપે તો અમે ખેડૂતને લાભ છે અત્યારે બધું. અમારે તો એની માથે સહી. કેટલા વીઘાની તમારી માંડવી હતી? મારે છે 14 વીઘાની માંડવી. ચૌદ વીઘાની માંડવી છે સાહેબ. અને ટોટલ અત્યારે જો આપણે તમે આમાં આમ ફેરવો, આમાં પાણી જ ભર્યું છે માંડવીને પાથરામાં અત્યારે. અને 10 દિવસથી આવી રીતથી એમને હેરાન છે અમે ખેડૂત. જો કાંઈ સરકાર વળતર આપતી હોય તો સારું કહેવાય, ખેડૂત માટે લાભ છે. બીજું તો કેમ કરીએ અમારે? અમે નકર પૂરું થઈ ગયું, પાયમાલ જેવા થઈ ગયા છીએ અમે તો. ગામ થોરખાણ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. સાંજે 7 વાગે વરસાદ વર્યો, બહુ તણી વરસાદ વર્યો અને બધું અમારું પલાળી દીધું. પાથરા પાથરા કાંઈ રહેવા દીધું, ખેતરો હજી પાણી ભર્યા છે. હવે મારે કોઈ પ્રશ્ન જ નથી, હું આનું કરવું એવું જ અમારો પ્રશ્ન થઈ ગયો છે. મારું નામ અશ્વિનભાઈ ધીરુભાઈ સાકરિયા, સરપંચના પ્રતિનિધિ, જયશ્રીબેન અશ્વિનભાઈ સાકરિયાના પ્રતિનિધિ તરીકે અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલમાં સદસ્ય તરીકે. હું આજે અહીંયા ભાઈ શ્રી રસિકભાઈ બાવાભાઈ રાક, તાલુકો બાબરા, ગામ થોરખાણના ખેતરમાં હાલ ઊભા છીએ. તેઓએ અને ગામના મોટાભાગના ખેડૂતોએ, ગરીબ ખેડૂતોએ પોતાના મોંઘા ભાવના બિયારણ અને કપાસના બિયારણ, મગફળીના બિયારણ લઈને વાવેતર કરેલું, પરંતુ અતિવૃષ્ટિને કારણે આજે તમામ પાક નિષ્ફળ ગયો છે. લોકોને આશા હતી, ખેડૂતોને આશા હતી કે ભાઈ વરસાદ સારો છે કે વધારે પાક આવશે, જેથી કરીને પોતે એટલા બધા એને એવી લાલચ હતી કે ભાઈ કંઈક સારો પાક મળશે. પરંતુ કમનસીબે વરસાદે આજે છેલ્લા 2 મહિનાથી સતત વરસાદને કારણે મગફળી પણ સુકાઈ ગઈ અને હાલની અંદર આજે પાછળતરો વરસાદ થયો. એમાં આજે 20 દિવસથી જે ખેડૂતો ઓપનર ચાલતા હતા એના ઓપનરે પણ પૂરી રીતે ચાલતા નથી અને સતત પલાણ કરે ભેજને કારણે હાલમાં મગફળી સડીને રાખ થઈ ગઈ છે. અને કપાસની અંદર આ છેલ્લા 1.5 મહિનાના વરસાદને કારણે પાક જો કે ખરીદ ગયેલો હતો, ફાલ લાગ્યો નહોતો, પરંતુ થોડોક ફાલ લાગ્યો તો એ પણ 18/10/2020 રોજ 2 ઇંચ જેવો વરસાદ પડ્યો અને જેથી કરીને જે ફાલ હતો એ ખરી ગયો. ત્યારબાદ પાછો ગઈકાલે એટલે 20/10/2020 રોજ 6 વાગે ગાજવીજ સાથે અચાનક ખેડૂતો પોતાના પાથરા અલરમાં, ઓપનરમાં કાઢતા હતા અને સતત સીધો અચાનક વરસાદ આવવાને કારણે ખેતરમાં આજે ગોઠણસમા પાણા, આપ જોઈ શકો છો, ગોઠણસમા પાણા પાણી ભરાઈ ગયા અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. ત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ કુદરતી આપત્તિ ખરીદ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટેનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 15 ઓક્ટોબર પછી જે કાંઈ વરસાદ પડે 15 ઓક્ટોબર ત્યારે કમોસમી વરસાદ ગણીને મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી કે ભાઈ આ જે કાંઈ વરસાદ પડે એને કમોસમી વરસાદ ગણવો, માવઠું ગણવું. એટલે આમાં મોટાભાગના ખેડૂતો બાબરા તાલુકામાંથી આજે 2 દિવસથી સતત ફોન આવે છે. નડાળા, રાણપર, લોનકોરડા, નોંઘણવદર અને આજુબાજુના 10 કિલોમીટરથી અંતર, તેમ છતાંય બાબરા તાલુકાના
હમણાં જ મારે ફોન આવ્યો બાબરા તાલુકાના ઘણા